સુરતમાં ઉત્સવો ચાલી રહ્યા છે ત્યારે અસામાજિક તત્વો કાકરી ચાળો ન કરે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દેવાયો છે. લીંબાયત પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશ ઉત્સવને લઈ શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કરાયું હતું. સુરતમાં તહેવારોની સિઝન સમયે જ લાલગેટ પોલીસ મથકની હદમાં બે કોમના ટોળા વચ્ચે પથ્થરમારી ઘટના બની હતી, જેને લઈ હવે પોલીસ વધુ સતર્ક થઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દીધું છે. સાથે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગ પણ આયોજન કરાઈ રહ્યું છે. ત્યારે લીંબાયત પોલીસ દ્વારા લીંબાયતના સુભાષનગર ખાતે કોમ્યુનિટી હોલમાં શાંતિ સમિતિ મિટિંગ યોજાઈ હતી. આગામી ઈદ મિલાદ અને ગણેશ ઉત્સવના તહેવાર સુપેરે પાર પડે તે માટે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિ મિટિંગનું આયોજન કર્યું હતું. આવનાર 16 તારીખના રોજ ઈદના અને 17 તારીખના રોજ જો એ શ્રીજીના વિસર્જન બંદોબસ્તના અનુસંધાને આજે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં અહીંયાના સ્થાનિક આગેવાનો, શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધર્મગુરુઓ આપણા વિજયાનંદ ગિરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો, અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ, જેમાં આ વિસ્તારમાં જે એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે, તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસ લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ, અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે જો સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એક બધા વિનંતી છે, આપના થકી પણ વિનંતી છે કે વિસ્તાર મેં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપર વાલન દયા સુખ શાંતિ છે જેના લીધે આ લીંબાયત વિસ્તારનો વિકાસ બી થઈ રહ્યા છે. અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોનો ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકારા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં, આ વિસ્તારના આગળ લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવાવાળા લોકોનો હાથ છે, ત્યારે આપણા બધાનો ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળીમળીને ઉજવે અને આ લીંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ અપના ઉપર રાખીએ. આ હિસાબથી અમારા બધા લોકોને મિટિંગો થઈ, ચર્ચાઓ થઈ અને મને ઉમેદ પણ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવારો અહીંયા પસાર થશે.